પંખી નામે મૌલાના અત્તાર પંખીઓની આધ્યાત્મિક પરિષદ સૌ પ્રથમ પરવદિગારે દો આલમ તરફ પ્રેમભરી દુઆગી હજારીથી આધ્યાત્મિક પંખી પરિષદ શરૂ થાય છે. આખી દુઆમાં અનુભવશીલ શ્રદ્ધા અને અંતરના નિર્માણ પ્રેમ છવાયેલો છે. ચારે બાજુએથી પંખીઓનું આગમન થઈ રહ્યું છે, સૌનું સ્વાગત થાય છે. સ્વાગત સમયે પ્રત્યેક પંખીની વિશેષતા વડે એને નવાજવામાં આવે છે. ત્યાર પછી પંખીઓની આધ્યાત્મિક પરિષદ શરૂ થાય છે. આખી દુનિયાના જાણીતા અને અજાણ્યા પંખીઓ એકઠા મળ્યા છે. સૌના ચિંતનનો વિષય એક મુખ્ય છે. દુનિયાનો કોઈ પણ દેશ રાજા વિનાનો નથી. પંખીઓનું રાજ્ય રાજા વિહોણું છે. આ એ પરિસ્થિતિ લાંબો સમય ચાલી શકે નહીં. આપણે પૂર્ણ પુરુષાર્થ કરીને આપણા રાજાની શોધી કરવી જોઈએ. રાજા વિના રાજ્યનું તંત્ર વ્યવસ્થિત ચાલે નહીં. પંખીઓના ચિંતન અને ચિંતાથી પ્રેરાઈને આશાભરી હુદહુદ પરિષદની વચ્ચે આવીને પંખીઓને સંબોધન કરે છે. એની છાતી પર આધ્યાત્મ જ્ઞાનના પ્રતીક જેવી રહસ્યમય આકૃતિ છે. એના માથા પર સત્યના મુકુટ સમી સંજ્ઞા છે. એની પાસે ભલાઈ બુરાઈ સાચ જૂઠ બંનેનું જ્ઞાન છે. હુદહુદે પંખીઓના રાજા વિશેની પોતાની ભાળ ગઈ. એ સ્થાનની શોધ કરી ત્યાં પહોંચવા માટે ઘણા ગુપ્ત રહસ્યોને બાતુની રાઝ જોઈએ, ઊંડી શ્રદ્ધા અખંડ ઈમાન જોઈએ, દિવ્ય પ્રેમ હકીકી ઈશ્કની જરૂર પડશે. અવિશ્રાંત પરિશ્રમ વિના નહીં ચાલે. સર્વથી પ્રથમ તો રાજામાં આપણી અંતરનિષ્ઠા અનન્ય શ્રદ્ધા હોવી જોઈએ. આ બધું જો તમને સૌને કબૂલ હોય તો હું એ રાજાનું નામ અને સ્થાન કહેવા તૈયાર છું. એનું નામ સિમુગ છે. એ કાફ નામક ગિરિમારની ગુફામાં રહે છે. એ વિશ્વના સર્વ પંખીઓનો રાજા છે. પોતાના સ્થાનમાં પણ એ પૂર્ણરૂપે પ્રગટ થતો નથી. એ આપણી પાસે છે. આપણે એનાથી ઘણા દૂર છીએ. સામાન્ય બુદ્ધિ અને જ્ઞાન એના સ્વરૂપને જાણી શકતા નથી. એની પાસે પહોંચવાનો માર્ગ જાણ્યો છે. હજારો પંખીઓએ એને પામવાનો પુરુષાર્થ કર્યો છે. હજારો પંખીઓ એને પહોંચવા માટે તરસે છે. એનું વર્ણન કરવાની કોઈને શક્તિ નથી. કોઈની બુદ્ધિ એને પામી શકતી નથી. આપણે આ બે આંખો ત્યાંના દિવ્ય પ્રકાશ તેજ અંબારની અજાયબીને બની જાય તેવું છે. શાણા પંખીઓ પણ તેની પરિપૂર્ણતાથી શોધ કરી શક્યા નથી. સમજુ વ્યક્તિઓ પણ એના દિવ્ય સૌંદર્યને પહોંચી શકતી નથી. આ આખો પ્રવાસ અતિ લાંબો અને આકરો છે. એ પ્રવાસમાં જોડાવવું હોય તો આપણે આપણી જિંદગીથી હાથ ધોઈ નાખવા પડશે. એની શોધ માટે જીવનનું સમર્પણ કરવું પડશે. જો નિષ્ઠાપૂર્વક આપણે એની શોધ આરંભીશું તો એ પોતાનું જીવન આપણા માટે આપી દેવા ચૂકશે નહીં. હુદહુદના આ પ્રેરણાભર્યા સંબોધન પછી ચર્ચા ચાલી. સૌ પોતાના રાજાની શોધ માટે અધીરા હતા. સૌએ સર્વાનુમતે આ પુરુષાર્થ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ ભાવાવેશનો કેફ ઉતર્યો એટલે સૌને વારાફરતી અતિ કઠોર અને કઠણ યાત્રાનો ખ્યાલ આવતો ગયો. જેમ ખ્યાલ વ્યાપક થતો ગયો તેમ સંકોચ વધતો ગયો. સદભાવના તો સૌની પાસે હતી, પણ ધીરે ધીરે દરેક પોતાના નિર્બળતા પ્રમાણે અનિચ્છાના કારણો વ્યક્ત કરવા માંડ્યું. સર્વપ્રથમ બુલબુલે શરૂઆત કરી. આવેશ ભરી એની વાણી હતી. હજારો સુર ભર્યો એના સંગીતમાં લાગણી લચી પડતી હતી. દરેક સુર જાણે નવા રહસ્યનું ઉદ્ઘાટન કરતો હતો. આ રહસ્ય ભર્યા જાદુઈ સંગીતથી બધા પંખીઓ શાંત થઈ ગયા હતા. એણે કહ્યું, પ્રેમના રહસ્યોની મને ખબર છે. આખી રાત હું પ્રેમ સંગીતનું રટણ કરું છું. બંસીના રવની મધુરતા મારા વડે છે. ગુલાબના પુષ્પોની વચ્ચે અને પ્રેમીઓના હૃદયમાં હું બેચેની જગાડું છું. વિષાદના દરેક ગીત દ્વારા નવું રહસ્ય પ્રગટ કરું છું. પ્રેમ મારા આત્માને ભરી દે છે ત્યારે મારું સંગીત નિશ્વાસનો સાગર બની જાય છે. શાણાઓ મને શોભાવીને પોતાની બુદ્ધિનો ત્યાગ કરે છે.
મારા પ્રિય ગુલાબથી વિયોગી થઈને હું એકલતા અનુભવું છું. મારું સંગીત સમથાઈ જાય છે, રહસ્યો આપ મેળે અધૂરા રહી જાય છે. મારા રહસ્યો કેવળ ગુલાબ જાણી છે, એના સિવાયનું મારું અસ્તિત્વ નથી. સિમુગને યાત્રા મારી શક્તિની બહાર છે. બુલબુલને માટે ગુલાબનો પ્રેમ બસ છે. મારા માટે એની અનેક પાંદડીઓ ખીલે છે, એનાથી વધુ મારે શું જોઈએ? પ્રેમની આ મસ્તી વિના બુલબુલ એક રાત પણ શી રીતે જીવી શકે? હુદહુદે સ્વસ્થતાથી ઉત્તર આપ્યો, આ ઓ બુલબુલ, આ બહાઈ જાહેરી અને સ્થૂળ રૂપના જાહેરી દેખાવના ઝગઝગાટથી અંજાઈને જો તું પાછળ રહીશ તો આ અશક્તિ ખતરનાક નિવડશે. ગુલાબના પ્રેમને ઘણા કાંટા છે, એણે તેને ઘાયલ કરીને તારા પર સ્વામિત્વ મેળવ્યું છે. ગુલાબ સુંદર છે, પરંતુ એનું સૌંદર્ય ક્ષણિક છે. જેને સ્વયં પૂર્ણતા જોઈએ છે તેણે ક્ષણ જીવી પ્રેમના ગુલામ ન બનવું જોઈએ. ગુલાબનું સ્મિત જો તારી ઈચ્છાઓને જન્માવતું હોય તો એ કેવળ તને રાત આપશે, નવી વસંતે એ તારા ભણી સ્મિત દિનની પરેશાની જ કરે છે અને પછી કરમાઈ જાય છે. એ ગુલાબના માયા મોહ છોડી દો. તરત જ લીલા પરિધાન સજીને ગળામાં સુવર્ણ શણગાર પહેરીને પોતાની ચાંચમાં નરી મીઠાશ ભરીને પોપટ આગળ આવ્યો. એની તેજ શ્વેતા આગળ બાજની ચકોરતા ઝાંકી પડી જાય. ધરતીનો લીલો ગાલીચો એના પીછાનું પ્રતિબિંબ છે. એની વાણીમાં ગાળેલી સાકર છે. એણે કહ્યું, લોખંડી હૃદયના માણસે મારા જેવી મોહક પક્ષીને પિંજરામાં પૂરીશ. આ કેદમાં રહ્યા રહ્યા હું અમરતાની ગંગોત્રી માટે ઝુરિયા કરું છું. એ શત્રુ મૂળ તરફ જવાની મારી ઘણી ઈચ્છા છે, પણ મારામાં ગિરુડનું પંખીનું બળ નથી. હું પક્ષીઓમાં ખીજર છું. ખીજરનું વસંત મારા માટે બસ છે. હુદે શાંતિથી કહ્યું, ઓ પંખી, તારા પાસે આનંદનો ખ્યાલ જ નથી. જે પોતાના જીવનનો ઉત્સર્ગ સમર્પણ કરવા તૈયાર નથી તેને માણસ જ ન કહેવાય. જીવન તને એટલા માટે મળ્યું છે કે કોઈ લાયક મિત્ર મળે. એ મિત્રને મળવા માટે ચાલી નીકળ્યો. તું બીજ નથી, તું કાચલું છું. સુભાગી માણસની યાત્રામાં સામેલ થઈને કુર્તાર્થતા. હવે સુવર્ણ મયુરે પગલા ભર્યા અને અનંત રંગોના પીછા વડે એણે કલા કરી. આમથી તેમ ટહેલીને એણે નવ વધુના લાવણ્યને લજ્જાશીલતાથી વ્યક્ત કર્યું. વિશ્વના ચિતારાએ જાદુઈ પિંછી વડે મારા રંગોનું નિર્માણ કર્યું છે. હું પંખીઓમાં દિવ્યતાનો સંદેશવાહક છું. મારું ભાગ્ય ઈર્ષ્યા કરવા જેવું નથી. પૃથ્વીના સ્વર્ગના સાપની સાથે મારે ગાઢ મૈત્રી હતી. આ જ કારણે મને કાઢી મૂકવામાં આવ્યો હતો અને વિશ્વાસપદેથી બ્રશ કરવામાં આવ્યો. મારા પગ મારી જેલ બન્યા. હું રોજ આશા સેવું છું કે કોઈ ઉદાર ભૂમિઓ આવીને આ અંધકારમાંથી મને બહાર લઈ જાય, કોઈ કાયમી મહેલત ઉપર મારી સ્થિતિ કરાવે. તમે કહો છો તે રાજા મારા પાસે મારે જવું નથી, એના બગીચાના દરવાજા આગળ પહોંચું તોય બસ. ધરતીના સ્વર્ગમાં રાચનારા સિમુર્ગ પાસે પહોંચે એવી અપેક્ષા તમે કેમ રાખો છો? પૃથ્વીના અદ્ભુત સ્વર્ગમાં જીવનની એક જ પરમ ઈચ્છા છે, બીજા કશાનો મારે મન કાંઈ નથી. હુદહુદે સ્થિરતાથી ઉત્તર આપ્યો, તું સાચા માર્ગથી અવળો જાય છે. આ રાજાનો મહેલ તારા સ્વર્ગથી સુંદર છે. એ આત્માનો આવાસ છે તથા સાબિતી છે. આપણી મનકામનાઓનું સાચું ધ્યેય આપણા હૃદયની એકમાત્ર મહત્વાકાંક્ષા અને સત્યની બેઠકે પહોંચવાની છે. આત્મા વિરાટ સાગર છે. તારા સ્વર્ગનો સ્થૂળ આનંદ તો એનું બિંદુ માત્ર છે. તારી પાસે આખો સાગર પડ્યો છે. ત્યારે પ્રભાતમાં તું ઝાકળ બિંદુ પાછળ કેમ માર્યો ભટકે છે? જે સૂર્યના અનંત રસ્યનો ભાગીદાર છે તે કદી ધૂળના રજકણો સાથે ગેલ કરે ખરો? જેની પાસે પૂર્ણ છે તે કદી અંશમાં રચશે? તારે પૂર્ણ પામવું હોય તો પૂર્ણની શોધ કર, પૂર્ણને પસંદ કર, પૂર્ણ થા. ધીરે ધીરે બીતા બીતા બતક બહાર આવ્યો. શ્વેત કંઠાથી વિભૂષિત હતો. પરિષદમાં રંગ મંચ પર ચડીને એણે કહેવા માંડ્યો, મારા કરતા વધુ સુંદર અને વધુ નિર્મળ પંખી આપે જોયું નહીં હોય. પ્રત્યેક પડે જીવનવારીના મળને ધોઈ
એ જળ ઉપર પ્રાર્થનાની બિછાત બિછાવતો રહ્યો છું. ક્યુ પક્ષી મારી જેમ આ રીતે જગમાં નિવાસ કરી શકે છે? આને લીધે મારી પાસે ભવ્ય શક્તિ છે. પંખીઓમાં મારા જેવી અનાવિલ દ્રષ્ટિવાળું અને સ્વચ્છ પરિધાન વેશી અનુતાપી પંખી બીજું નહીં મળે. મારે માટે સાબિલ કરતાં બીજું કોઈ કલ્યાણકારી વસ્તુ નથી. એમાંથી હું મારો નિર્વાહ મેળવું છું. મારા જ એમાં જ મારો વાસ છે. મુશ્કેલીઓ મને પજવે છે તેમને પણ હું જળમાં ધોઈ નાખું છું. જે પાણીમાં હું રહું છું તે પાણી નિર્મળ ઝરણું બની જાય છે. સૂકી ધરતી મને ગમતી નથી. હવે કહો, પાણી હું કેમ છોડું? જે કંઈ અને જે કોઈ જીવે છે તે પાણી વડે જીવે છે. અકારમી ખીણો ઓળંગીને સિમૂર્ગને મળવા જવાની મારે શી જરૂર છે? હું તો પાણીની સપાટી ઉપર જીવું છું. એને સપાટીથી ખુશ છું, સંતૃપ્ત છું. હુદહુદે કહ્યું, આખું જીવન પાણીમાં રહેવાનો આનંદ માનનારો પંખી, તું તો ત્યાં આરસુજની જેમ ઝોકા ખાય છે. પાણીનું એક મોજું તને તાણી જવા બસ છે. જેનું મુખ નિર્મળ છે અને જેનો વ્યવહાર ચોખ્ખો છે એને માટે પાણી સારું છે. જો તું આવું પંખી હોય તો મારે કંઈ કહેવું નથી, પરંતુ પાણીની જેમ વિશુદ્ધ અને સ્વચ્છ તું જિંદગી સુધી રહી શકીશ. હવે હળવેક રહીને ચક્કો આગળ આવ્યો. ચારુતા અને સ્વસંતોષ એની વ્યક્તિત્વમાં નિતરતા હતા. પ્રભાતમાં વસ્ત્રમાં મોતીઓનો ખજાનો છુપાયો હતો. એમાંથી શરમાઈને એણે ડોક ઊંચી કરી. લોહીના રંગ જેવી અને એવી જ લાલ ગરદનને ઠેરવીને એ પોતાના ઉચ્ચ મસ્તકે પોતાના પથ્થામાં સંતાડેલી તલવાર સાથે ઉદયન કરે છે અને કહે છે, મને ખંડેરોમાં રઝળવું ગમે છે, કારણ મને રત્નોનો શોખ છે. એ રત્નોએ મારા હૃદયમાં અગ્નિને સદા પ્રજ્વલિત રાખ્યો છે. એનો મને ખૂબ સંતોષ છે. મારામાં ક્યારે કામનાઓનો અગ્નિ સળગે છે ત્યારે એની જ્વાળાઓ મારા લોહીને ઉષ્માથી ભરી દે છે. ઘણી વખત મારી જાતને હું અગ્નિ અને રત્નોની વચ્ચે ભીસાતી જોઉં છું. નિષ્ક્રિય અને પરેશાન મારો મિત્ર, આ રીતે હું જીવું છું. જે પથ્થરો પર સુવે છે અને કાંકરા ખાય છે એને જાગૃત કરવા સહેલ છે. મારું હૃદય અનેક વિષાદોથી ઘાયલ થયેલું છે. મૂલ્યવાન રત્નોનો પ્રેમ અને હંમેશા ગિરિમાળાઓમાં ભટકતો રહે છે. બીજી સામાન્ય વસ્તુઓ માટેનો પ્રેમ ક્ષણિક છે. રત્નોનું સામ્રાજ્ય સનાતન છે. શાશ્વત ગિરિગહરોનું એક અત્તર છે. મારા કમરપટ્ટા અને મારી તલવાર વડે હું સર્વદા હીરાની શોધ કરું છું. આ રત્નો કરતા વધુ મૂલ્યવાન વસ્તુ હજી જગતે શોધવી બાકી છે. મોતી પણ હીરાને નહીં પહોંચે. સિમૂર પહોંચવાને માર્ગ મુશ્કેલ છે. મારા પગ રત્નોના કાદવ કાંસમાં જકડાયેલ છે. હવે તમે જ કહો કે એ મહાન સિમૂર પાસે જવાની હિંમત હું કેવી રીતે કરું? હવે તો હું કેમથી રત્નોની ખોજમાં જ મરીશ. મારું આભિજાત્ય સર્વ સ્પષ્ટ છે. જેઓ મારા જીવનમાં આદર્શ જાણતા નથી તેમની જિંદગી દૂર છે. હુદહુદે કહ્યું, તારી પાસે ઓ પંખી અનેક રત્નોના રંગો છે, પરંતુ તું અપંગ છે. તારા બચાવ બધા પાગણા છે. તારા અંગોને તારી કામનાઓનો કાચ જડ્યો છે. તારી શોધ એ જ તારી અધોગતિ છે. રત્નો એ રંગીન પથ્થરો સિવાય બીજું શું છે? છતાં એમના મોહ આસક્તિ તારા હૃદયને કઠોર બનાવે છે. એમના રંગો ના હોય તો એ સામાન્ય કાંકરા છે. જેની પાસે સુગંધ છે તે રંગોની પાછળ માર્યો નથી ભમતો. જેની પાસે ગર્ભ છે તે કદી બાહ્ય રૂપની શોધ નથી કરતો. સાચા અંતર રત્નની શોધ કર. કેવળ પથ્થરોથી સંતોષ ન માનીશ. હવે પરિષદની સમક્ષ દેહમાં ઉપસ્થિત થયો. એની છાયા વડે સમ્રાટ શોભે છે. આ છાયાના દાતાને એથી જ હું તો હુમાયુનનું બિરુદ મળ્યું છે. હુમાયુન એટલે સદભાગી. બધા પંખીઓ કરતા એની મહત્વકાંક્ષા મોટી છે. એ બોલ્યો, સાગર અને ધરતીના પક્ષીઓ હું તમારા જેવું પક્ષી નથી. મહાન મહત્વકાંક્ષા વડે હું ગતિશીલ છું. એને સંતોષવા ખાતર છું. બીજા પંખીઓ કરતા અનેરો છું અને અલગ પડો છું. કામરાઓના કૂતરાઓને મેં સ્વયમી બનાવ્યો છે. મારા છાયા વડે મેં ફરીદુદ્દીન અને જમશેદને પ્રતિષ્ઠા આપી છે. મારી છાયાને આશરે રાજા મહારાજાઓ ઉદય પામ્યા છે. સામાન્ય માણસો મને ખુશ કરી શકતા નથી. મારી કામનાઓના કૂતરાને એકાદ હાડકું નાખીને મારી ગતિની જામીનગીરી
ચોક્કસ કરી દઉં છું, જેની છાયા સમ્રાટ બનાવે છે તેની અવમાનના સામાન્ય માણસો કેમ કરી શકે? મારી ઓથ નીચે દરેક જણ રક્ષણ શોધે છે, મારે શરણે રાજ થવા છે. હવે તમે જ કહો, મારે વળી સિમુકની મૈત્રતાની મૈત્રીની શી જરૂર છે અને શાની પરવા? હુદુદે હસીને કહ્યું, ઓ ગર્વના ગુલામ, તારી છાપાનું અભિમાન છોડી દે. અત્યારે તું રાજા મહારાજાઓને છાયા આપનાર દેવ હોવા નથી, હમણાં તો હાડકા આપનાર શ્વાન જેવી તારી દશા છે. ખુદાએ તારી અપાયેલી અને સર્જેલી રાજગીધીથી બચાવો. તારી છાયા વડે સત્તા ભોગવતા સમ્રાટો કમનસીબે સત્તા ભ્રષ્ટ થયા, એમનું રાજત્વ હણાઈ ગયું, ત્યારે તારું અભિમાન કેટલું આક્રમણ કરશે? એના કરતાં તો એમને તારી છાયાઓથી ન મળ્યા હોત તો સારું. આવો દુર્ભાગી દિવસ તો એ લોકોને ન આવત. દેહુમાં પછી ઊંચી ડોક નચાવતો બાજ આવ્યો. એના વ્યક્તિત્વમાં સોનાનો રૂભાવ હતો. એણે કહ્યું, હું તો સમ્રાટોની મૈત્રીમાં આનંદ માણનારો છું, બીજા પક્ષીઓની પરવા મને નથી. મારી આંખોને પડદાથી ઢાંકીને હું રાજાના હાથ પર બેસું છું. સભ્યતાના વ્યવહારોની તાલીમ વડે મને દેવો સંસ્કારેલી છે. સભ્યતાના વર્તનને કારણે રાજાઓના રાજ દરબારમાં હું બિરાજો છું. રાજાઓ ઈચ્છે તેને અભિષેકિત આચાર હું કરું છું. મારે વળી સપનામાં પણ સુમયોગને મળવાની શી જરૂર છે? તમારી આ કઠોર યાત્રામાં મારે ભોગ નથી લેવો. મને તો રાજાને હાથે જે કોળિયો મળે છે તેનાથી સંતોષ છે. એનો દરબાર મારા માટે પૂરતો છે. રાજાની રાજ હોવી અને મોશોખના શિકાર શોધી આપવા એ મારા જીવનનું પરમ લક્ષ્ય અને સુખ છે. હુદુદે વિચારશીલ દ્રષ્ટિ નાખીને કહ્યું, એ ગુલામીના શોખીન, તું બાહ્ય રૂપોમાં મસ્ત છે, તને આંતરિક મૂલ્યોની ખબર જ નથી. સિમુર્ગની સત્તા અપાર અને અપ્રતિમ છે. કોઈ પણ સાચો સમ્રાટ પોતાની સંકલ્પ શક્તિનો મૂર્ખતા ભર્યો દુરુપયોગ કરી શકતો નથી. દુનિયાવી રાજા ઘણીવાર ન્યાયી હોય છે અને ઘણીવાર અન્યાયી હોય છે. એની નિકટતાના માણસોના દશા ઘણી નાજુક હોય છે. એ તો રાજાને કદી ડૂબવી શકતા નથી. ખેરનો નિર્વાહ એમની કૃપા પર અવલંબતો હોય છે. રાજાને અગ્નિની સાથે સરખાવવામાં આવ્યો, એનાથી દૂર રહેવું ભલું. સાંભળ, એક વખત એક ખાનદાન રાજા હતો. એની પાસે રૂપેરી દેહવાળો એક ગુલામ હતો. રાજા ગુલામને એટલો પ્રેમ કરતો હતો કે પળભર એનો વિયોગ સહન કરી શકતો નથી. રાજાએ એને સુંદર વસ્ત્રો આપ્યા હતા. રાજા દરબારમાં એની બેઠક આગળ હરોળમાં રાખી હતી. રાજા બાલ મિત્રોનો શોખીન હતો. ઘણીવાર તે આ ગુલામના માથા ઉપર સફરજન મૂકીને પોતાના નિશાન વડે એ ફળને વીંધતો. ધનુષ્યમાંથી જ્યારે બાળ છોડતું ત્યારે ગુલામનો ચહેરો પીળો પડી જતો. એણે એક દિવસ પોતાના મિત્રને આ પીતી કહી, રાજા નિશાન ચૂકે છે ત્યારે બદનામી મારી થાય છે, એ નિશાન પાડે છે ત્યારે વાહવા. એની આવી દુઃખદ દશામાં મારે તો એક જ મનોકામના છે રહે છે કે રાજાનું નિશાન આર પાર ઉતરો. ઉતાવળે સારસ આગળ આવ્યો. એણે તો એકદમ જ બોલવા માંડ્યું, મારો મનોહર નિવાસ સમુદ્ર પાસેના હરિયાલી લીલથી છવાયેલી જમીન પર છે. ત્યાં મારું સંગીત કોઈ સાંભળતું નથી. હું અનાક્રમક પંખી છું. મારે વિશે કોઈને કંઈ ફરિયાદ નથી. એકલો અતુલો વિષાદ ભર્યો એ ખારી જમીન પર ઊભો મીઠા પાણીની ઈચ્છા આરતથી ઝર્યો કરું છું. હું સમુદ્રનું પંખી નથી, સમુદ્રને કિનારે રહું છું. સાગરને ખારું પાણી મારા પગ પાસે હંમેશા હોય છે, પરંતુ એક ટીપુએ હું પીતો નથી. છતાં સાગરનું એકાદ બિંદુ પણ જો ઉડમીને બહાર ચાલી જાય તો મારું હૈયું આકંદ્ર કરી ઉઠે છે. મારા જેવા પંખીને માટે તો સમુદ્રની ઉપાસના બસ છે. મારી પાસે સિમુર્ગને મળવા જવાનું બસ નથી. મને માફ કરો, જે વ્યક્તિ મીઠા જળના એક બિંદુ માટે તલસતી હોય એને વળી સિમુર્ગ સાથેની એકતા સિદ્ધ કરવાની શી જરૂર? હુદહુદે કહ્યું, સાગરથી અજ્ઞાન ઓ પંખી, તને ખબર નથી આખો સમુદ્ર મગર અને મગરમચ્છોથી ભર્યો પડ્યો છે. ક્યારેક તોફાની, હંમેશા અસ્થિર અને પરિવર્તનશીલ, કદી જ સ્થિર નહીં.
ભરતી ઓઠ સદા ચાલુ જ રહેવાનો. ઘણા મહાપુરુષોમાં એમાં સમાય ગયો છે. સમુદ્રમાં વફાદારી નથી, એનો વિશ્વાસ ન કરીશ. ગમે ત્યારે પણ ખાઈ જશે. એના મિત્રમાં પ્રેમ માટે બેચેન છે. ક્યારે એ મહાન તરંગે ચડે છે, ક્યારે એ ગર્જનાથી ધ્રુજે છે. પોતાની ઈચ્છા સમુદ્ર સિદ્ધ કરી શકતો નથી. તારા હૃદયને આરામગ્રહ ક્યાંથી મળશે? સખાર અને પોતાના મિત્રને મળવા જતી એક જ નદી છે. એને કિનારે તને સંતોષ નહીં મળે, એના કરતાં સિમોર્ગ મળવાનો મનોરથ શો ખોટો? ખોવાયેલાઓની જેમ ઘુવડ આગળ આવીને બોલ્યો, એને પસંદ કર્યું છે. મારો જન્મ ખંડેરમાં થયો છે અને ખંડેરમાં જ આનંદ આવે છે. ઘણા સારા મકાનો હું જાણું છું, એમાંથી ઘણામાં મૂંઝવણો અને મુશ્કેલીઓ ભર્યા છે. ઘણા સંઘર્ષો અને અસૂયાથી ભરપૂર છે. જેને શાંતિમાં રહેવું છે, તેણે ગાંડા માણસની જેમ ખંડેરમાં વાસ કરવો જોઈએ. હું ત્યાં રહું છું તેનું બીજું કારણ છે, ત્યાં ખજાના દટાયેલા પણ છે. એ ખજાનામાં મોહ મને ત્યાં લઈ જાય છે. હું મારો હેતુ છુપાવી રાખી શકું છું અને ખજાનાથી શોધ કરતો રહું છું. ત્યાં ચોકિયા તો હોતી નથી. મને જો એકાદ ખજાનો પણ મળી જાય તો તમારું આખું જીવન સફળ થઈ જાય. સિમુખ તરફ પ્રેમ એ કંઈ ખોટી વસ્તુ નથી, પરંતુ હું અશક્ત છું. મને એના માટે બહુ પ્રેમ પણ નથી. મને છોડી દો, હું તો ખંડેરમાં ખજાના શોધ્યા કરીશ. હુદહુદે જવાબ આપ્યો. ખજાનાની મોહમાં પડેલા એ અજ્ઞાન પંખી, ધાર કે તને ખજાનો મળ્યો, ખજાના ઉપર તારું મૃત્યુ પણ થયું, તો પણ તારો ધાર્ય આદર્શ તો અધૂરો જ રહેશે. સોનાનો મોહ એ કાયરોનો જીવનની વિશેષતા છે. સોનાની પ્રતિમાઓ બનાવનાર, સોનાની આકૃતિઓમાં મોહનાર અને સોનાની પાછળ ઘેલ ગાંડા બનનાર મનુષ્યના દિવસે ખોટા સિક્કાઓની જેમ હતાશ બનીને હારી જાય છે. પણ ચકલી આગળ આવી, પાંખું શરીર અને નાજુક હાથ, નક્ષીર ધૃતિએ બોલી, હું હારેલી અને હણાયેલી શું બોલું? કેવી રીતે જીવવું એની મને ખબર નથી. વાર જવા મારી કાયા કાચી છે, મને કોઈ મદદ કરનાર નથી. મારી પાસે કીડીનું પણ બળ નથી. મારા જેવી નિર્બળ નિરાધાર વળી શિમુગને મરનારાની આ દુનિયામાં ખોટ નથી. મારા જેવી અશક્તને માટે એ વાત યોગ્ય નથી. જ્યાં હું પહોંચી જ ન શકું એવી આકરી યાત્રા મારે કરવી નથી. એ યાત્રામાં તો હું વચ્ચે જ ખતમ થઈ જાઉં, એટલે તો હું અહીં આસપાસના કૂવાઓમાં અને ઘરોમાં મારા પ્રણધાર ચકલાની શોધ કરતી રહીશ. જો ચકલો મને મળ્યો તો એની સાથે ચંદ્ર સુધી પહોંચતા પણ મને કંઈ કોઈ રોષ રોકી શકે નહીં. હુદુદે કહ્યું, નિરાશામાં, ગ્લાનીમાં અને ક્યારેક આનંદમાં તો આવી જાય છે, પણ આનંદની લીલામાં ફસાવા જેવું નથી. તું દંભીશ, તારી નમ્રતામાં પણ તારા ગર્વ અને દર્દ વ્યક્ત થાય છે. હવે એક શબ્દ બોલીશ નહીં, તારા હોઠ સીવી દે, ચાલ આગળ થા. જો તું સળગી મરીશ તો પણ સૌના સાથે મરીશ. એક પછી એક એમ અનેક પંખીઓએ પોતાની અનિચ્છા અને અશક્તિના કારણો આગળ ધર્યા, પરંતુ હુદહુદ પોતાના સાથીઓની અશક્તિથી નિરાશ ન થઈ. એણે સિમુગને મળવાના પરાક્રમની અનેક કથાઓ અને અનુભવો કહીને પંખીઓને પ્રેરણા આપી. સૌના કરતા પોતે આગળ રહેશે, હોમિયાનું કામ સંભાળશે, મુશ્કેલીઓનો પ્રથમ સામનો કરશે, સર્વ સંઘર્ષો અને આંતરાયોની સામે લડશે, બધી સમસ્યાઓનું નિરાકરણ કરશે. જે દુઃખ આવશે તે સૌની સાથે અને સૌના કરતા વધારે વેરશે. સિમુગને મળ્યા પછી નવું જીવન કેવું અદ્ભુત અને રમણીય હશે તેની વાર્તામાં તો હુદહુદે પોતાના આત્માનો રહસ્ય નીચોવી દીધો. હુદહુદના આત્મનિષ્ઠાનું ઐશ્વર્યથી સર્વ પંખીઓ મૂંગા થઈ ગયા. હુદહુદની સામે થવામાં કોઈની હિંમત ન ચાલી. આશા નિરાશા, આનંદ વિશાળ, શ્રદ્ધા અશ્રદ્ધા, સુખ દુઃખ એ સર્વ દર્દોની ગઢભાંગમાં અને ગણમથળ હોવા છતાં હુદહુદના અને સંકલ્પથી અંજાઈને સર્વ પંખીઓ હુદહુદની સાથે સિમુખ પામવાની યાત્રા સામેલ થવાનો નિર્ણય કર્યો. હુદહુદે હવે યાત્રામાં મર્મ વિશે પ્રકાશ પાડ્યો. જુઓ મિત્રો, આપણે સાત ખીણો ઓળગીને પેલે પાર જવું પડશે. ત્યાં પૃથ્વીને વિતરાઈને વળેલી ગિરિમાળની ટોચે એક ગુફામાં
શિવમોગનો નિવાસ છે. જેણે જેણે આ સાત ખાઈઓ પાર કરી છે તે પરમ મુક્તિ અને મૈત્રીને પામ્યો છે. તે કદી પાછો ફર્યો નથી. આત્મપૂર્ણતાને મર્યો જનાર યાત્રી કદી ક્યાંય થોપતો નથી. એની યાત્રા સરળ નથી, એ યાત્રાનું સાતત્ય એ જ તેનું જીવન છે. એને માટે તો મૃત્યુ પણ મુક્તિનું એકતાનું પરમ મિલનનું સાધન છે. પહેલી ખીણ એ પ્રાર્થના દુઆ વિનંતી ગિરિયાઝારીઓના અનુસંધાનની ખીણ છે. બીજી ખીણ ઈશ્ક પ્રેમ ખીણ છે. ત્રીજી ખીણ સમજણની છે. ચોથી ખીણ અનાશક્તિ અને આઝાદીની છે. પાંચમી વિશુદ્ધ એકતાની ખીણ છે. છઠ્ઠી ખીણ મહાન આશ્ચર્યની છે. સાતમી ગરીબાઈ અને શૂન્યતાની ખીણ છે. અને પહેલે પાર કોઈ જઈ શકતું નથી. આપણે પહેલી ખીણમાં પહોંચ્યું ત્યાંથી જ આપણી આખરી મુશ્કેલીઓનો શરૂઆત થશે. ત્યાં આપણે સર્વે મૂલ્યવાન વસ્તુઓ અને સંપત્તિનો ત્યાગ કરવો પડશે. ત્યાં જ આપણા વૃત્તિ વલણોની પરિવર્તન આણવું પડશે. જે કંઈ આપણે છીએ તે સર્વ તરફ અનાસક્ત થવું પડશે. ત્યાં જ આપણને દેવી પ્રકાશ ખુદાઈ નોરના દીદાર થશે. આપણી અભિપ્સાને અનેક ગણું સામર્થ્ય મળશે. આપણા આરજુ આપણા પગમાં નવી તાકાત પૂરશે. જીવનમાં નવા આસવની નિવત છે. એ આસવની મસ્ત આપણી શોધની શક્તિ અનંત ગણી વધી જશે. જ્યારે આપણે ખીણને અંતે આવશો ત્યારે કોઈ પણ ચક્કી જડતા માન્યતા કે વહેમ અનુમાન સંદેશો અંદેશો ખરી પડ્યા હશે. બીજી ખીણમાં પ્રવેશતા પહેલા માણસના વિશ્વની ચેત્યો હોવા જોઈએ. વિશ્વ પ્રત્યેના પ્રેમ ભાવ વિકસ્યો હોવો જોઈએ. અરે એમ જ કહો ને કે પરમ અગ્નિનો પ્રકાશ થશે. પ્રેમમાં ભલું બુરું સાચો પ્રેમી પ્રેમની પળ માટે સર્વસ્વ કુરબાન કરી દેશે. આવતીકાલ માટે એ કશું જ બચાવતો નથી. આ યાત્રામાં યાત્રીને વિષાદ અને એકલતા ભજવે છે. કિનારે ફેંકાયેલી માછલી જેમ પાણીમાં પાછી જવા તરફેડે છે તેમ યાત્રીને પોતાના મૂળ વતનમાં અસલ વતન ખુદાના નૂરનું ધામ ઘર જવાનો તલસાદ પરેશાન કરે છે. આ ખીણમાં પ્રેમની પ્રતિનિધિ તરીકે અજ્ઞાનનું સ્થાન છે. અહીં બુદ્ધિ એ ધુમાડો છે. પ્રેમ ઈશ્ક પ્રગટતા એ ધુમાડો અદૃશ્ય થાય છે. ઈશ્કે અકલ ભૂલાયા એ પ્રમાણે ઈશ્કનો જન્મ થતાં બુદ્ધિ ચાલી જાય છે. પ્રેમ ઈશ્કને બુદ્ધિની સાથે ચાથે કશાજ સકપણ કે નિસ્બત નથી. આપણી સાથે જો પ્રેમની અંતર્દૃષ્ટિ હોય છે તો બધી જ વસ્તુઓમાં અણુ આપણામાં વ્યક્ત થાય છે. બુદ્ધિની દ્રષ્ટિએ કદાપી પ્રેમ થતો નથી. પ્રેમનું સ્થાન હૃદય છે અને તેમાંથી સ્ફુરે છે. આ યાત્રામાં ખુદાને મળવા જવાની મુસાફરી છે. પાસે હજાર હૈયા હોવા જોઈએ કારણ કે પડે પડે એનું હૈયું આપવાની વેળા આપે છે. સમજણની ત્રીજી ખીણની ખીણને નથી આદિ કે નથી અંત. એના અંતરનો અંત નથી. અહીં જ્ઞાન કે ક્ષણ જીવી છે. સમજણની સહનશીલતા એ જ સખી છે. અહીં જ કસોટી થાય છે. યાત્રીઓ પોતાના દુર્ગુણો નબળાઈઓ મર્યાદાઓ નિંદ્રા આળસ અને જડતા પર કેટલો વિજય મેળવ્યો છે. આ ખીણને પાર કરવાના ઘણા પ્રકાર છે. બધા જ પંખીઓ સરખી ગતિ અને શક્તિની ઉડતા નથી. દરેક પોતપોતાની સમજણ પ્રમાણે પોતાના સદગુણો અનુસાર શક્તિ અને પ્રકાશ મળે છે. જ્યારે અનંત વિશ્વ અને પરિચિત આત્માના રહસ્યનો ગર્વ અને આપણો આગળ છતો થાય છે ત્યારે વિશ્વની આ સળગતી ભઠ્ઠી એને માટે શીતળ સુગંધિત પુષ્પનો ભાગ બની જાય છે. ત્યારે એને પોતાની પરવા હોતી નથી. એ પોતાના મિત્રની આંખોમાં જીવે છે. દરેક અંશમાં એ પૂર્ણતા જુએ છે. દરેક અંગમાં એ સમગ્રતા દેખે છે. એટલે આ ખીણને ઓળખવા માટે આપણે એક મને એક નિષ્ઠ બનવું જોઈએ. ચોથી અનાશક્તિ અને આઝાદીની ખીણમાં શોધની ઈચ્છાને પણ છોડી દેવી પડશે. અહીં આપણું પોતાનું કહેવાય એવું કશું જ આપણી પાસે નહીં હોય. અહીં આકરા ઠારી નાખે એવા ઠંડા પવનના તોફાનો હશે. શાંત સમુદ્ર અહીં ઝરણા જેવા લાગશે. સાત ગ્રહો કેવળ તણખા બની જશે. સાતે સ્વર્ગે શબ્દના રૂપ ધારણ કરશે. સાતે નિરખ હિમના ટુકડા હશે. ત્યાં બુદ્ધિના ગજા બહારનું આશ્ચર્ય નિપજશે. કીડી પાસે શત હાથીઓનું બળ હશે. સેંકડો વરસા ખડકતો એક કાંકરો ખરતા હતી ન હતી થઈ જશે. આ ખીણમાં નવા જૂની કશી જ કિંમત નહીં હોય.
અહીં ગ્રહો અને પૃથ્વીના પ્રલયનો સ્વરૂપ જલબિંદુ જેવું હશે. સ્વર્ગનું પ્રગટવું નવું કૃપણમાં જન્મ જેવી સહજ વાત હશે. જે બિંદુમાંથી, જે નૂરમાંથી આખું વિશ્વ પ્રગટ્યું છે તેના બીજ રહસ્ય વિશે અહીં જ આપણને અનુભૂતિ થશે. પછી આપણે પાંચમી એકતાની ખીણને પાર કરવી પડશે. આ ખીણમાં પ્રત્યેક વસ્તુઓના ટુકડે ટુકડા થઈ જશે, પછી એ સંધાયને એક થઈ જશે. અહીં સર્વના માથા એક જ સિગમાંથી પ્રગટ થતા જણાશે. અહીં તમને ઘણા સત્યો અને સ્વરૂપો દેખાશે, પરંતુ યથાર્થમાં એ સર્વ એક જ હશે. સર્વ સંખ્યાનો સરવાળો અહીં એકતાના એકાંકમાં થશે. અહીં જ એકતા દેખાશે, તે સંખ્યાના સ્વરૂપથી અલગ નહીં હોય. જે સિમોગની વાત કરી છે તે આ સંખ્યાની અલગતા અને એને એકની એકતા બને છે અને બંનેને પર છે. અહીં આદિ અંતની વાતને અવકાશ નથી. અહીં સર્વ વસ્તુઓ શૂન્ય થઈ જશે. અહીં આપણું ધ્યાન પણ આ શૂન્યતાની સમાધિમાં સમાય જશે. છઠ્ઠી ખીણ મહાન આશ્ચર્યની આવશે. ત્યાં આપણે શોક અને વિષાદની ઘેરા વાદરા કેરી વરસે. નિશ્વાસો તલવારની ધાર જેવા હશે અને દરેક શ્વાસ નિશ્વાસ જેવા હશે. ત્યાં દુઃખ અને રુદન હશે. સળગતી ઉત્સુકતા આપણી વાત જોતી હશે. ત્યાં રાત અને દિવસ એક સાથે હશે. અગ્નિ હશે, છતાં માણસ જ્ઞાની ભર્યો અને હતાશ હશે. આ વ્યાકુળતામાં એ કેવી રીતે માર્ગ કાપશે? જેણે એકતા સિદ્ધ કરી છે તે પોતાના અને સર્વને ભૂલી જશે અને એને પૂછવામાં આવશે, તું છે કે નથી? તને હસ્તીનું સંવેદન છે કે નથી? તું સર્વત્પર છે કે મધ્યમાં? તું અમૃત છે કે અમર? ત્યારે એ આત્મનિષ્ઠ ભર્યો ઉત્તર આપશે, હું કશું જ જાણતો નથી, કશું જ સમજતો નથી. મારી જાત વિશે હું અજાણ છું. હું ઈશ્ક પ્રેમમાં છું. સાતમી ખીણ શૂન્યતાની છે. ત્યાં આપણને ભયાનક હાનિ સામે મળશે. આ આપણા મૃત્યુના સમાચાર આપણને આપશે. આ ક્ષણ અવર્ણનીય હશે. આ ખીણમાં કેવળ વિસ્મરણ, મૌન, શ્રુતિ, નાશ અને વિનાશ હશે. અહીં હજાર ઓળાઓ સૂર્યના એક કિરણના પ્રકાશમાં અદશ્ય થઈ જશે. જ્યારે અનંતાનો મહાસાગર નિશ્વાસ લેશે ત્યારે એના કિનારાના બધા રૂપો નાશ પામશે. આ બધા રૂપો આજના વિશ્વના અને આવતીકાલ નિપજનાર વિશ્વના હશે. હું જીવતો નથી એવું આત્મનિવેદન શ્રેષ્ઠ ગણાશે. જે બિંદુ આ મહાસાગરમાં સમાઈ જશે તે ત્યાં અનંતકાળ સુધી શાંતિથી ટકી રહેશે. આ શાંત મહાસાગરના માણસ પ્રથમ તો કેવળ વિનમ્રતા અને પરાજયનો અનુભવ કરશે, પરંતુ આ અવસ્થામાંથી જ્યારે એ સચેતન થશે ત્યારે આ નવસર્જનને સમજશે, ત્યારે એના સર્વ રહસ્યો અને સમક્ષ આ વીરભાવ પામશે. ઘણા માણસો પહેલું પગલું જ નથી લેતા, એટલે બીજું તો ભરી શકતા જ નથી. એમની સરખામણી ખનિજ પદાર્થો સાથે કરી શકાય. અશુદ્ધ પદાર્થને ગુલાબ જળમાં મૂકીએ તો પણ તે અશુદ્ધ રહે છે. શુદ્ધ પદાર્થ સાગાઈને સાગરના ગતિ તરંગ સાથે પોતાનો સંવાદ સાધી લે છે. એ જીવે છે અને નથી જીવતો. આ કામ બની શકે? આ પ્રશ્નાર્થને વિચાર ગર્ભ ધારણ કરવા મન અસમર્થ છે. સાત ખીણોનું સ્વરૂપ દર્શન સાંભળીને પંખીઓના માથા ધડી પડ્યા, હૃદય ગ્લાનીથી ભરાઈ ગયા. આ વ્યાકુળતાની વેદનાથી ઘણા પંખીઓ તો ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યા. બીજા થોડા આ દુઃખની વેદના સહીને પણ યાત્રાએ નીકળી પડ્યા. અનેક વર્ષો સુધી ગિરિમાળાઓ, સાગરો અને ખીણો ખાયો પાર કરીને જીવનના ઘણા વર્ષો આ યાત્રામાં વિતાવ્યા. આ યાત્રાનું વર્ણન કેમ કરવું? એમની યાતનાઓ અને મુશ્કેલીઓની વાત કેમ કહેવી? એ માટે તો એમની સાથે જ યાત્રા કરવી જોઈએ. ત્યારે જ એ યાત્રી પંખીઓની અંતરવેદના સાક્ષાત કરી શકાય. અંતે હુદહુદે દેખાયેલા માર્ગે પંખીઓની એક અતિ નાની સંખ્યા ધાડેલે સ્થળે આવી પહોંચી. અનેક પંખીઓ માર્ગમાં વચ્ચે જ ક્યાંય અદૃશ્ય થઈને હતા ન હતા થઈ ગયા. અસંખ્ય પંખીઓમાંથી માત્ર 30 પંખીઓ યાત્રાની અંતિમ સ્થળે પહોંચી શક્યા. આ પંખીઓ બિચારા પાંખો તૂટેલા, પીછા વિનાના, ચિંતાતુર, વ્યાકુળ અને નિરાશ હતા. છતાં તે પોતાના મહારાજાને આંગણે હતા. ત્યાં તો પ્રકાશ અગમ્ય અચિંત્ય હતો. શસ્ત્ર સૂર્યનો ત્યાં ભર્ગ હતો.
ત્યાં અબોધ દિગ્મુદ પંખીઓના મુખમાંથી પ્રાર્થના દુઆ બોલ સરી પડ્યા. ઓહો, તમો તો સૂર્ય કરતા પણ ભગવંત છો, તમારી આગળ તો સૂર્ય પણ તેજ અણુ સમાન લાગે છે. અને બોલતા બોલતા તો ત્યાં જ ચેતન થઈ પડ્યા. ત્યાં તો દ્વાર ઉગડ્યા, રાજદૂત આવ્યો. પૂછ્યું, મિત્રો ક્યાંથી આવો છો? જેને મળવા આવ્યો છે તે માત્ર ગળી જવા આવ્યા છો, તેમાં માત્ર ગળી જવા આવ્યા છો કે માત્ર દર્શન દીદાર કરવા? ઈશના અગ્નિથી જો તપ છે, ઉત્તર આપ્યો, અમે તો અમારા પોતાના માલિકમાં મળી હળી ગળી ને એક થઈ જવા આવ્યા છીએ. રાજદૂતે કસૂરી કરી લીધી, દ્વાર ઉગાડી આપ્યા. એક પછી એક શસ્ત્ર પડદા ઉગડતો ગયો. પ્રત્યેક પડદા પાછળ નવું વિશ્વ હતું. સિમુગના રાજતખ્ત પાસે પહોંચતા જ અવાફ થઈ જવાયું. 30-30 પંખીઓએ પરસ્પરના પહેરામાં સિમુગનો દર્શન દીદાર કર્યા. અભૂતપૂર્વ આશ્ચર્યમાં એમને ખબર ન પડી કે પોતે રહ્યા છે કે સિમુગ બની ગયા છે. આશ્ચર્યના આ સૌને કેફ ઉતારતા જ સાક્ષાત્કાર થયો કે બધા જ સિમુગ બની ગયા છે. સિમુગમાં સર્વ પંખીઓ સમાયને પાંગરી રહ્યા છે. આ એકતાની અનુભૂતિ એમણે દુનિયામાં ક્યાંય સંભાળી ન હતી. પંખીઓએ જે કંઈ જોયું અને અનુભવ્યું તે તો મહાકાળની અનુભૂતિનો કેવળ આરંભ હતો. પંખીઓની લાખો કરોડો પેઢીઓ જીવી ગઈ. બધા જ પંખીઓ શૂન્યતાને પામ્યા. કોઈ પણ માણસ મૃત્યુ અને અમરતા વિશે બોલી શકે નહીં. અમૃત અને અમર બંને વ્યાખ્યા અને વર્ણનથી પર છે. માણસને અમરતા પામી હોય તો મૃત્યુ પામવું જોઈએ. ખુદાને મેળવવા પોતાનો વય કરવો જોઈએ. જે મરી જાણે છે તે જ અમર થાય છે. સુફી શેખ ફરીદુદ્દીન અત્તાર રહમતુલ્લાહ અલેહીની આ પ્રતીક કથા અદ્ભુત જ્ઞાનરસથી રસાયેલી છે. પંખીઓની આખી યાત્રા, એમની વાતચીત, એમના આત્મનિરીક્ષણો, એમની વેદના યાતનાઓ એટલા સંવેદનશીલ ભાવનાથી ગૂંથાયેલા છે. તેમાંથી દિવ્યરસ આત્માનો ઝરે છે. પંખીઓનું પ્રતીક આત્માનું પ્રતીક છે. પંખીઓના પ્રતીક દ્વારા માનવ સ્વભાવ, માનવ પ્રકૃતિને માનવીમાં રહેલા સદગુણો અવગુણો, ભલાઈ બુરાઈ, વાસના શુભ ભાવના, સદવૃત્તિ બદવૃત્તિ અને આત્માની ઝંખના નબળાઈઓ, દુનિયા પ્રત્યેનો મોહ લોભ વાસના કામના, દુનિયાના સુખમાં રાજતા અને રમતા માનવીઓ પોતાના માલિક ખુદાને શોધવા માટે અશક્તિ બતાવે છે. અસલ વતનમાં સમાવા અંતિમ મુક્તિ અને આત્માની આઝાદીની ઈચ્છા કરતા નથી. ખુદાય નૂરમાં કાયમની શાશ્વત શાંતિમાં સમાવા ઈચ્છતા નથી. કારણ કે તેમના હૈયામાં દુનિયાની કામનાઓએ ઈચ્છાઓએ પ્રભુત્વ જમાવ્યું છે. દુનિયાનો ગુલામ કદી પણ ખુદાનો ગુલામ થઈ શકતો નથી. બંદગી કરવા, ખુદાને મળવા માટે ઉદયન કરવા નબળાઈ બતાવી રહ્યા છે. આળસ, પ્રમાદ, નિંદ્રા, અહંકાર વૃત્તિએ માનવ આત્માને હણી નાખ્યો છે. દુનિયાની મમતા, મોહ, અશક્તિભાવ અને દુનિયાની મધુરતા માણવા ઇન્સાન એટલો લુપ્ત બન્યો છે. આત્માના ઉદયમન માટે શક્તિ, ભાવના અને દિવ્યતા ગુમાવી બેઠેલો છે. નિર્ભરતાએ ઘર ગાળ્યું છે, ગુનાએ તેને નિર્ભર બનાવી દીધો છે. આ વસ્તુ હઝરત ઇમામ સુલતાન મમશા અલે ઇસ્લામે જુદી દ્રષ્ટિબિંદુએ ફરમાવી છે. આત્માને એક પક્ષીની મિસાલ આપી છે અને પંખીના રૂપક દ્વારા આત્માની વાતો કરી છે. એ ઘણું વ્યક્તિ દોડનારું બુલબુલ, આનંદ અને પ્રેમની મસ્તી માણનાર આઝાદ બુલબુલ જ્યારે પિંજરામાં પુરાય છે ત્યારે શરૂઆતમાં તેમાંથી ઉડીને ભાગી જવા જમતો હોય છે. ઉપવનની મધુરતા, ગીતો, પંખીઓના મિલન, આઝાદ ભર્યું ઉદયન, આ બધું યાદ આવે છે અને તે માટે પિંજરામાંથી ઉડીને ભાગી જવા માટે તડપે છે. હળવે હળવે પોતાના વતન, આઝાદી, ગીતો, ઉપવનનું સૌંદર્ય, પક્ષીની સોબત, પંખીઓના પ્રેમાળ મિલનને ભૂલી જાય છે. પિંજરાની આદત, ઉડવાની શક્તિ હણાઈ જાય છે. પાંખો નિર્બળ થાય છે. પિંજરાના બચ્ચાઓની સોબત અને પ્રેમ, આ બધી અશક્તિ ભાવ, જેથી પછી તે પિંજરું છોડી જવાનું મન થતું નથી, ઉડવાની શક્તિ પણ હોતી નથી. ઇમામે આ પક્ષીનું રૂપક આપી આત્માની દિવ્યતાની વાત કરી છે. તમે દુનિયામાં આવ્યા ત્યારે તમારો આત્મા પણ અસલિયાતથી મળવા જમતો હતો. ઉડીને આઝાદ થવા માટે
ખુદામાં મળવા ભેટવા અને નૂરમાં સમાવા જમતો હતો. પછી દુનિયાની મમતા મોહ અશક્તિ ભાવના કારણે માનવી દુનિયા રૂપી વિંજરામાં કેદ પુરાણો દુનિયાની મમતા અને આદત મહાત્માની અસલ્યતા ભૂલતો ગયો. બંદગી ઇબાદત ઝિકર ફિકરથી બેફિકર થયો. પછી પંખી જેવી હાલત થઈ. દુનિયા બાળ બચ્ચા અને તેના સંતાનો તેમાં માનવી લુપ્ત થયો. એને તેને ઉઠાવવાનું મન થતું નથી. હઝરત હસન કબીરદીન રહમતુલ્લાહ અલેહી ફરમાવ્યું કે કુટુંબ પરિવાર રૂપી પિંજરામાં માનવને આત્મા એટલો માનવનો આત્મા એટલો બધો જકડાઈ ગયો છે કે કોઈ કોઈ જ્ઞાની આત્મા જ પોતાના આત્માનું રુદન સાંભળે છે. કોઈક જીવ આત્માને અસલિયતના મેળવવા માટે સજાગ છે. હે મોલા, મારા આત્માની ઈચ્છા પૂર્ણ કરો. મારા આત્માની વેદના તડપણ અને ઈચ્છાને પૂર્ણ કરો. મોલાના રૂમે આ વાત વાંસળીની મિસાલ આપી પોતાના આત્માની વેદના વ્યક્ત કરી છે. વાંસળીનું તો એક રૂપક અને બહાનું છે, પણ આત્મા રડે છે. તે કંઈ રહ્યા કરે છે. વાંસળી અસલ વતન પોતાના વતનથી જુદી પડી છે અને પોતાના વતનમાં જવા માટે રુદન કરી રહ્યું છે. એ લોકો, મારું રુદન સાંભળો, મારી વેદના સાંભળો. વાંસળીએ પોતાનું હૃદય વિંધ્યું છે, જેથી પ્રેમનું દર્દ પેદા થાય છે. એમાંથી આત્માનું અમર ગીત રલાય અને આત્માનું ગીત ખુદાને પહોંચે. પ્રેમ અગ્નિમાં દેહીને જલાવી છે, જેથી બધા પાપો ભળી જાય છે અને આત્માની દિવ્યતા ઝગમગી ઉઠે. આત્મસોળ કળાએ પ્રકાશી ઉઠે. માનવ આત્માની અસલ વતન ખુદાના ઘરની જુદાઈ વિદાયનો ગમ જુદા જુદા પ્રતીકો દ્વારા મહાનુભવ આધ્યાત્મિક વીર પુરુષો સૂફી સંતો અને પીરોએ રજૂ કર્યા છે. આ રીતે આપણા આત્માને ઢંઢોળ્યા છે, જાગૃત કર્યા છે. અસલિયતનું જ્ઞાન અને પ્રેમ, દર્દ અને વેદના પ્રગટાવી છે. અસલ વતન તરફ દોરાવ્યા છે. આ જીવનનું ખરું રહસ્ય ધન્યતા, સાર્થકતા અને પરમ હેતુ છે, જે માટે આપણે બધાએ ઝઝૂમવાનું છે. આમીન.